અમને આપણે આમંત્રિત કરીશું ડૉક્ટર ઉદગીતભાઈ ઠાકર સાહેબ, જેમનો વિષય છે રોલ ઓફ ટેલિમેડિસિન ઇન આઈસીયુ. ડૉક્ટર ઉદગીત ઠાકર સાહેબ. ઉપસ્થિત મહાનુભાવો અને હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશનનો ખૂબ ખૂબ આભારી છું મને અહીંયા આટલા અગત્યના પ્રસંગ ઉપર, અને એ પણ મારા પોતાના સર જેમના અંડરમાં હું ટ્રેન થયેલો છું ડૉક્ટર જે ડી સુનાવાલા સાહેબ, એમની સાથે મને અહીંયા બોલાવવા બદલ હું ખૂબ ખૂબ આભારી છું. ખૂબ જ સારી રીતે અને ઘણું જ રાહત દરમાં ખૂબ જ સારી ઉત્કૃષ્ટ પ્રકારની સેવા આપતી આ હોસ્પિટલ છે. ખરેખર જ્યારે મેં હોસ્પિટલ જોઈ ત્યારે મને એમ લાગ્યું કે આટલા ઓછા દરમાં આટલી સારી સારવાર આટલી ચોખ્ખાઈ અને આટલી ક્વોલિટી સાથે આપવી ઘણી જ ડિફિકલ્ટ છે. વધારે સમય નહીં લેતા, ટેલિમેડિસિન એટલે શું એનો હું જસ્ટ ખ્યાલ આપું. અત્યારના સમયમાં જે રીતે સરે કીધું કે ગોલ્ડન અવર એટલે કે જે અગત્યનો એક કલાક છે પેશન્ટની સારવાર માટે, ધારો કે પેશન્ટને ખબર પડી કે હાર્ટ એટેક છે તો એક જ કલાકની અંદર એની ટ્રીટમેન્ટ ચાલુ કરી દેવી એ ખૂબ જ અગત્યનું છે. આ વસ્તુ બોમ્બે, દિલ્હી, અમદાવાદ, વડોદરા સુધીમાં તો શક્ય છે, પણ જેમ કે નાનું સિટી છે કે નાની જગ્યા છે તેની અંદર આ જ વસ્તુના રિઝલ્ટ આપવા થોડા ડિફિકલ્ટ બને છે. કદાચ એક કલાકમાં ડાક્ટર ઉપલબ્ધ હોય અથવા તો એક કલાકમાં પેશન્ટ ત્યાં પહોંચી શકે કે કેમ, એ સંજોગોમાં ટેકનોલોજીની મદદથી પેશન્ટના ઘરે જઈને અથવા તો કોઈ નાની હોસ્પિટલમાં મોટી હોસ્પિટલનો મદદ લઈને સારવાર આપવી એનું નામ છે ટેલિમેડિસિન. ટેલિમેડિસિન માટે હું એટલું જ કહીશ કે અમે એક એના માટે એક નવતર પ્રયોગ કર્યો છે અને એનું નામ છે હેપીનેસ આઈસીયુ. મારી જે પોતાની હોસ્પિટલ છે ગ્લોબલ બરોડા હોસ્પિટલ વડોદરાની અંદર, એમાં અમે દરેક પેશન્ટના બેડ દીઠ એક એક ટેબ્લેટ કમ્પ્યુટર વસાવ્યું છે, અને એ ટેબ્લેટ કમ્પ્યુટરની મદદથી જેવી રીતે અમેરિકામાં રહેતા તમારા સગા સાથે તમે વાત કરી શકો એવી રીતે મારી હોસ્પિટલમાં દાખલ થયેલા મારા પેશન્ટને હું જોઈ શકું છું. અને આ જે પદ્ધતિ છે એનું નામ આપ્યું છે અમે હેપીનેસ આઈસીયુ. અત્યારે હેપીનેસ આઈસીયુ આપણે લાઈવ જોઈ શકીશું, જેમ જ પ્રોજેક્ટર ચાલુ થશે એની સાથે. હેપીનેસ આઈસીયુની અંદર આપણે દર્દીના સગાને કેવી રીતે લાઈવ બતાવીએ છીએ. કેન યુ સી હિયર, ધીસ ઇઝ ધ વેન્ટિલેટર ઓફ ધ પેશન્ટ. આ તમને પેશન્ટના વેન્ટિલેટર છે. અત્યારે તમે પેશન્ટને પણ જોઈ શકો છો, થોડુંક દ્રશ્ય ઝાંખું છે પણ કદાચ તમે જોઈ શકો છો કે નથી જોઈ શકતા બધા. હા, ત્યાં પેશન્ટ છે ડૉક્ટર જતીન. પેશન્ટને આપણે કહી શકીએ સેજ હાથ હલાવવા માટે. પેશન્ટ જે કોઈ પણ ગેસ્ચર કરે આપણે જોઈ શકીએ છીએ. આપણે જોઈ શકીએ છીએ કે પેશન્ટ જે પણ આપણે અહીંથી કમાન્ડ આપીએ કે જે આપણે બોલીએ એને ફોલો કરી શકે છે. અને આ પદ્ધતિ એક ખૂબ જ કોસ્ટ ઇફેક્ટિવ એટલે કે ખૂબ જ ઓછા ખર્ચાની અંદર થઈ શકતી પદ્ધતિ છે, અને એના માટે ખર્ચ ખાલી એક ટેબ્લેટ કમ્પ્યુટર અને ઇન્ટરનેટ કનેક્શન એટલો જ થાય છે. ટેલિમેડિસિન વિશે આપણે થોડી બીજી વાત કરીએ કે આપણી જે જિંદગી છે એની અંદર કઈ કઈ વસ્તુ એવી છે કે જે બદલાઈ અને આપણું ક્વોલિટી સ્ટાન્ડર્ડ આપણું આટલું ઊંચું આવી ગયું. જેમ કે માણસ પહેલાં ચાલતો ફરતો હતો કે ઘોડા પર ફરતો હતો તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે એને કલાકો લાગી જતા હતા, જ્યારે હવે આપણે એ જ વસ્તુ ગાડીની અંદર મિનિટોની અંદર જઈ શકીએ છીએ. તો ચેન્જ શું થયું છે? ચેન્જ થયું છે ટેકનોલોજી. માણસ તો એનો એ જ છે. મેડિસિનની અંદર પણ આપણે જેમ ટેકનોલોજીનો વધારેમાં વધારે ઉપયોગ કરીએ એ રીતે ટેકનોલોજીની મદદથી મેડિકલ સાયન્સને પણ આપણે આગળ લઈ જઈ શકીએ. અત્યારે આપણી જિંદગીની અંદર ટેકનોલોજીનું મહત્ત્વ કેટલું છે એ આપણે સૌ જાણીએ જ છીએ. અને સૌથી અગત્યની જે વસ્તુ છે એ છે આપણી ટેકનોલોજી પ્રત્યેની સમજદારી અને ટેકનોલોજીને અપનાવી લેવાની ભાવના. સૌથી પહેલાં એક આઈસીયુ કે જેની અંદર કોમ્પ્લેક્સિટી એટલે પેશન્ટની જે ટ્રીટમેન્ટ છે એના રિલેટેડ જે એની પેશન્ટની જે ટ્રીટમેન્ટ રિલેટેડ જે ઘનિષ્ઠતા છે, આપણે એને ગુજરાતીનો શબ્દ મને મળી નથી રહ્યો, પણ જે પેશન્ટની સારવાર કરવાનું જેટલું અઘરું છે એટલું જ જરૂરી છે કે આપણે એનું પ્રોપર રીતે સારવાર કરીએ. અને એ વસ્તુ માટે આપણને ટેલિમેડિસિન એક ઘણી જ ઉપયોગી અને ઘણી જ અગત્યની વસ્તુ બની રહે છે. તમે અહીંયા ખૂબ જ ઝાંખામાં જોઈ શકો છો કે પેશન્ટનો એક્સરે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. આ લાઈવ છે, આ એક્સરે અને પેશન્ટ બધું બરોડામાં છે, આપણે એને અહીંયા જોઈ શકીએ છીએ. એવી જ રીતે અહીંના જે પેશન્ટ ને અહીંના દર્દી છે એમને હું લાઈવ બરોડાની અંદર જોઈ શકું છું. જે થોડુંક જે મારે બે ત્રણ શબ્દો કહેવાના છે હું કહી દઉં છું. એક ડૉક્ટરનું કામ છે એક પાયલોટના જેવું, કે જે બે ડૉક્ટરો કે જે દર્દીને જોતા હોય એના માટે દર્દીની આખી આખી જિંદગીનો એની ઉપર આધાર છે. જેવી રીતે આ જે સીટ છે પાયલોટની સીટ એની ઉપર બેઠેલા બે લોકો એ જવાબદાર છે પાછળના બધા લોકો કે જે એમના આધારે પ્લેનની અંદર ઉડી રહ્યા છે. પાયલોટની ભૂલ થાય તો બધાની જિંદગીને જોખમ, એ જ રીતે ડૉક્ટરની ભૂલ થાય ના ચાલી શકે. એના માટે જે કોઈ પણ ડૉક્ટરનો ઓપિનિયન હોય એ આપણે આવી રીતે ટેલિમેડિસિન દ્વારા લઈ શકીએ છીએ. એક હેરી પોટરનું ઉદાહરણ દરેક વખતે આપું છું કે એક
કાલ્પનિક કાર્ટૂનનું એક પાત્ર છે, એ ચાલી જ શકે, પણ જો હાથમાં જાદુની છડી હોય તો એ જાદુ કરી શકે, જો છડી પડી જાય તો કંઈ ના કરી શકે. એવી રીતે મેડિસિનની પણ ટેકનોલોજીની મદદથી, એક ટેકનોલોજીની છડીથી આપણે જાદુ કરી શકીએ, એ શક્ય છે. કદાચ તમે અહીંયા જોઈ શકો, આ સેન્ટ્રલ મોનિટરિંગ સ્ક્રીન છે, આ જે સ્ક્રીન અત્યારે તમે જોઈ રહ્યો છો એ લાઈવ ટ્રાન્સમિટ થઈ રહ્યો છે બરોડા, ગ્લોબલ બરોડા હોસ્પિટલથી, કે જે બરોડાની અંદર છે. અત્યારે દરેકે દરેક પેશન્ટનો લાઈવ ડેટા કદાચ તમે આંકડા જોઈ શકશો. પહેલાંની અંદર 61 છે, પછી 83 છે, 84, આ બધા પેશન્ટના હાર્ટરેટ છે જે અત્યારે ચાલી રહ્યા છે આ સમયે બરોડાની અંદર. અત્યારે આપણે ઉનામાં બેસીને બરોડાનું કોઈ પણ પેશન્ટ લાઈવ જોઈ શકીએ છીએ, એની ટ્રીટમેન્ટ નક્કી કરી શકીએ છીએ. સેમ વસ્તુ પણ થઈ શકે કે આપણે ઉનામાં બેસીને ઉનાના કોઈ પેશન્ટની સારવાર બરોડાથી નક્કી કરી શકીએ, તો ટ્રીટમેન્ટ સ્ટાન્ડર્ડ્સમાં કેટલો મોટો ફરક પડી જાય, એ જ હું તમને કહેવા માગું છું. અને એની સાથે જ હું એવું કહેવા માગીશ કે અત્યારે જે આપણી સમયગાળો જે આપણો જઈ રહ્યો છે, કે અત્યારે હેલ્થ કેર એની માટે નવા નવા આટલા એડવાન્સીસ થઈ રહ્યા છે, મિનિટોની અંદર આપણે પેશન્ટનો સિટી સ્કેન થઈ કરી શકીએ છીએ, સિટી સ્કેન મશીન હોય તો, પણ એ સિટી સ્કેનની ઇમેજ પ્રિન્ટ થઈને ડૉક્ટરનો ઓપિનિયન આપતા ઘણો સમય લાગે છે. એવું ના થાય અને ઝડપીમાં ઝડપી રીતે આપણે એ ઇમેજને ડૉક્ટર પાસે પહોંચાડી એનો ઓપિનિયન લઈને પાછી પેશન્ટની ટ્રીટમેન્ટમાં એને ફરક કરી શકીએ, એના માટેનો એક આ ટેલિમેડિસિન એક પ્રયાસ છે. અને એના માટેનું આ સૌથી પહેલું જે સોપાન છે એ છે હેપીનેસ આઈસીયુ. અત્યારે આપણે જોયું છે રેલવેની ટિકિટ ઓનલાઈન થાય છે, બસની ટિકિટ ઓનલાઈન થાય છે, ઇન્કમ ટેક્સ ઓનલાઈન ભરાય છે, બેંકના ટ્રાન્ઝેક્શન બધા ઓનલાઈન થાય છે, હવે તો મેરેજ પણ ઓનલાઈન થાય છે. તો આપણે હેલ્થકેરની અંદર કેમ થોડુંક વધારે ઇન્ટરનેટ રિલેટેડ એડવાન્સ કરી અને આપણે હેલ્થકેરને પણ વધારે કાર્યક્ષમ ને વધારે કાર્યદક્ષ બનાવી શકીએ. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર ઠાકર.